नमस्ते बाळ मित्रों, आज आप जोईशुं अंग्रेजी धोरण पहेलुं। तमे बधा पेज नंबर 21 उपर जाओ। आपणे ए थी जेड सुधीना स्पेलिंग जोया, ए टू जेड सुधीना स्पेलिंग जोया। ए कैपिटल लेटर हता एटले के मोटा स्पेलिंग हता। ए फोर एप्पल, बी फोर बॉल, आपणे एवी रीतना जेड सुधी जोया। हवे आपणे स्मॉल लेटर्स, स्मॉल एटले के एबीसीडी, बीजा नंबरनी एबीसीडी आपणे જોવાની છે, બરોબર? જો ચિત્રો પૂર્ણ કરી તેમાં રંગ પૂરો, રેખાંકિત મૂળાક્ષરો ઘૂંટીને એ થી ઝેડ સુધી લખો। રેખાંકિત મૂળાક્ષરો ઘૂંટીને એ થી ઝેડ સુધી લખો। જો આ શું આપેલું છે? એ આપણે पहला पहली एबीसीडी ए जोयो हतो, अत्यारे आपणे बीजी एबीसीडी एटले के स्मॉल लेटर्स बीजी एबीसीडी ए जोवानो छे अने लखवानो छे, बराबर? हाँ, जो अहींया नंबर्स आपेला छे ने, 1 and 2। चलो आपणे 1 थी खूटीए, सरस एरो आपेलो त्यां सुधी जवानुं छे। हवे नंबर 2, त्यां पण आपणने नीचे एरो आपेलो छे, त्यां सुधी आपणे जवानुं छे। हवे ए फोर एक्स, एक्स एटले के कुहाड़ी। ए फोर एक्स एटले कुहाड़ी। जो अहींया कुहाड़ीनुं चित्र आपेलुं छे तमने, अहींया आपणने पहला ए आपेलो छे ते आपणे घूटवानो छे। નંબર 1 એન્ડ નંબર 2, સમજાણું? અહીંયાથી આપણને નંબર 1 આપેલો હતો, અહીંયા સુધી નંબર 2। ઘૂંટતું જવાનું અને બોલતું જવાનું, એ ફોર એક્સ। એક્સ એટલે કુહાડી, એક્સ એટલે કુહાડી। હવે આપણે આ કુહાડીનું ચિત્ર આપેલું છે તેને ઘૂંટશું। ત્યાંથી નીચે આવો, સરસ, પછી નીચે એનો હાથો બનાવો, હા એમ બની ગઈ કુહાડી, સરસ। હવે નીચે જુઓ, એ ફોર એક્સ, નીચે એ આપેલો છે તે આપણે ઘૂંટવાનો છે। એ ફોર એક્સ, બોલતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે, બરોબર? એ ફોર એક્સ। હવે નીચે શીખાના છે એમાં પણ આપણે એવી રીતના લખવાનું। જુઓ, આપણે ઓલા સ્મોલ એટલે કે કેપિટલ લેટર હતા એમાં કેવી રીતના લખતા હતા? તો કે 1 અને 2 લીટીમાં લખતા હતા ને, અત્યારે જુઓ આ માત્ર ને માત્ર વચ્ચેની 1 લીટીમાં એ લખેલો છે તે આપણે લખવાનો છે। નીચેની કે ઉપરની લીટીમાં જ જવાનું, નીચેની લીટીમાં સેજ એનું પાંખિયું વાળવાનું છે। એ ફોર એક્સ, નંબર 1 એન્ડ નંબર 2, એ ફોર એક્સ, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, બરોબર? એ રીતના નીચેના ખાનામાં લખો, એ ફોર એક્સ એ ફોર એક્સ એ ફોર
एक्स। सरस। हवे आपणे नीचे જોઈએ, નીચે શું આપેલું છે? તો કે બી, બી ફોર બેટ, બી ફોર બેટ, બી ફોર બેટ। આપણે બીને ઘૂંટીશું, અહીં નંબર વન આપેલો છે ને ત્યાંથી નીચે જઈશું, એરો આપેલો ત્યાં સુધી, એન્ડ નંબર ટુ આપેલો છે ત્યાંથી ઘૂંટીશું, આગળ વધો ધીમે 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 ધીમે, વેરી ગુડ, બરોબર અહીંયા સુધી જઈશું। હવે આપણે આ બીને ઘૂંટીશું, નંબર વન, એન્ડ નંબર ટુ, બરોબર નંબર વન અને એન્ડ નંબર ટુ, બી ફોર બેટ, બી ફોર બેટ। ચલો બી ફોર બેટ, બી એ ટી, બેટ એટલે બેટ, બી એ ટી, બેટ એટલે બેટ, તમે રમો છો ને બેટ બોલથી, હા એ બેટ। સરસ, ચલો આપણે બેટને ઘૂંટીશું, તમે બધા બેટ અને બોલથી રમો છો મને ખબર જ છે। અહીંયાથી નીચે જાઓ, સરસ, ચલો હવે બેટ બનાવો, અહીંયાથી આ ધીમે 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 લીટી ગાળવાની છે, ઉતાવળ કરવાની નથી। બિફોર બેટ, ઘૂંટાઈ ગયું બધાને? સરસ, ચાલો હવે જુઓ નીચે બી આપેલો છે ને, હા તે આપણે ઘૂંટતું જવાનું છે, બોલતું જવાનું છે, બરોબર? ચાલો બી ફોર બેટ, બી ફોર બેટ, બી ફોર બેટ, બોલો છો ને બધા? સરસ, બી ફોર બેટ, બી ફોર બેટ, બી ફોર બેટ, બી ફોર બેટ, સરસ। ચાલો હવે નીચે લખો, જો એમાં બે લાઇનિંગ આપેલી છે, બે લાઇનિંગ સુધી આગળ જવાનું છે, ત્રીજી લાઇનમાં જવાનું નથી। બી ફોર બેટ, 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 લખ્યું ને બધાએ? હા, હવે તમારે અત્યારે શું કરવાનું? તો કે હોમવર્કમાં એ ફોર એક્સના ખાના પૂર્ણ કરવાના, એન્ડ બી ફોર બેટના ખાના પૂરા કરવાના, બરોબર સમજાઈ ગયું ને? હા, ચાલો આવજો।